गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप यूनिट तीजू एनु बीजू जो तो कि स्ट्रेस कंट्रोल के हाउ यू कैन कंट्रोल योर स्ट्रेस के तमे तमारा स्ट्रेस ने तनाव ने केवी रीते मुक्त करी शको एना माटेनी थोड़ी घणी कवायत बाबतो छे आपणे जाणी हती जेमां आपणे जोयतुं के जेम के तमारे वधारे पड़तुं विचारवानुं छे बंद करी देवुं जोईए। पछी हिप्नोसिजम छे तो के आत्मसंमोहन द्वारा तमे आ स्ट्रेस छे एने दूर करी शको। अलग अलग प्रकारनी थोड़ी घणी माहिती छे आपणे मेळवी हती। हवे एना पछीनुं रीड टू छे एमां पण स्ट्रेस विशे ज आपेलुं छे कि स्ट्रेस कंट्रोल एक्सरसाइज कि तमारे तमारा तणावने दूर करवा माटे क्या प्रकारनी कसरतो छे ए करवी जोईए। एमां आपेलुं छे कि तमे तमारो तणावने दूर करवा माटे के शांति मेळवा माटे शुं कीधुं के घणी क वस्तुओ छे एनो पण उपयोग करीने एनो एमां तमे वस्तुमां कार्यरत रही अने तमे तमारो तणाव छे दूर करी शको। पछी कीधुं छे के अमुक प्रकारनी नंबर छे एने उल्टी गणतरी करीने एने एमां तमे ए कार्यमां प्रवृत्तिमय रही अने तमे तमारो स्ट्रेस छे एने कंट्रोल करी शको। पछी એવી અમુક કે પછી કીધું હતું કે તમે તમારે ગમતું જે કાંઈ વસ્તુ હોય કે ગમતા સોંગ હોય કે ગમતી સ્ટોરી બુક હોય કે એ વાંચી અને તમે તમારો સ્ટ્રેસ છે એને કંટ્રોલ કરી શકો। પછી એમ પણ કીધું છે કે તમે બહાર જઈ અને ખુલ્લા વાતાવરણનો આનંદ માણી એટલે કે જેમ કે મોર્નિંગ વોક છે, મોર્નિંગ યોગા છે કે એવું બધું કરી અને પણ તમે તમારો સ્ટ્રેસ છે એને કંટ્રોલ કરી શકો। કે એ આપણે અહીંયા થોડીક એક્સરસાઇઝ છે એ આપેલી છે કે જે એક્સરસાઇઝને આપણે કરી અને આપણે તણાવ મુક્તિ છે એને તણાવ મુક્ત રહી શકીએ એટલે કીધું છે કે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ કે તણાવ મુક્તિની કવાયતો કસરતો। એમાં પહેલું છે કે શોર્ટ મેડિટેશન એટલે કે લઘુ ધ્યાન વન કે શોર્ટ મેડિટેશન વન એટલે કે લઘુ ધ્યાન વન એમાં પહેલું શું કીધું સૌ પ્રથમ કે મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ કે સૌ પ્રથમ તો તમારે કેવી રીતે બેસવાનું છે તો કે એકદમ આરામદાયક રીતે કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક રીતે તમારી જાતને પહેલાં એકદમ આરામદાયક બનાવો અને એન્ડ ક્લોઝ યોર આઈઝ અને પછી તમારી આંખો છે એને બંધ કરો। ચૂઝ અ વર્ડ ચૂઝ છે એટલે કે પસંદ કરવું ચૂઝનું વી ટુ ને વી થ્રી શું થાય તો કે ચૂઝન ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝ કે એવો શબ્દ છે એ પસંદ કરો કે કામનેસ ટુ યુ કે જેનાથી તમને શાંતિ અનુભવો કે એવો મનને એકદમ શાંતિ અનુભવાય એવો શબ્દ છે એ પસંદ કરો। એ શબ્દ શું છે તો કે હાર્મની એટલે કે સંવાદિતતા, ટ્રેન્કેલિટી એટલે કે માનસિક જે શાંતિ કહીએ એ, સેરેનિટી એટલે કે ગંભીરતા, પીસ એટલે કે શાંતિ અને રિલેક્સ એટલે કે એકદમ હળવાશ અનુભવ કે આ શબ્દોમાંથી તમારે એક કોઈ પણ એક શબ્દ છે હાર્મની, ટ્રેન્કેલિટી, સેરેનિટી, પીસ અને રિલેક્સ એમાંથી કોઈ એક શબ્દ પસંદ કરી અને તમારે શાંતિનો અનુભવ કરવાનો છે। મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ કે હવે તમારે તમારા મેડિટેટ એટલે કે ધ્યાન ધરવું ચૂઝન કોનું વીટું છે તો કે ચૂઝનું કે ચૂઝન વર્ડ્સ કે તમારે જે શબ્દ ઉપર જેમ કે હાર્મની, ટ્રેન્કેલિટી, સેરેનિટી, પીસ અને રિલેક્સ સંવાદિતતા, માનસિક શાંતિ, ગંભીરતા, શાંતિ ગંભીરતા પછી શાંતિ અને હળવાશ એ શબ્દમાંથી તમારે કોઈ પણ એક શબ્દ પસંદ કરવાનો છે અને ધ્યાનમાં બેસવાનું છે। વિઝ્યુઅલાઇઝ સીન ધે ટાઈ ઇન વિથ ધ વર્ડ ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજ ધેટ ઇલસ્ટ્રેટ ધ વર્ડ ઇલસ્ટ્રેટ એટલે કે સમજાવવું અન્ડરસ્ટેન્ડ પછી શું કીધું કે વિઝ્યુઅલાઇઝ એટલે કે હવે તમારે એ દ્રશ્ય જોવાનું છે કે ઇન વિથ ધ વર્ડ કે આ શબ્દમાંથી જે શબ્દ તમે પસંદ કર્યો છે એ શબ્દ સાથે ટાય એટલે કે સંકળાયેલું હોવું બાંધેલું હોવું બિલ્ડ અપ મેન્ટલ ઇમેજ કે જેનાથી મેન્ટલ ઇમેજ ધેટ ઇલસ્ટ્રેટ્સ ધ
વર્ડ કે જેનાથી તમને એક માનસિક કલ્પના છે એ અનુભવવાની કે શું તે એ આ શબ્દને સમજી શકે છે કે જેનાથી માં શાંતિ અનુભવાય. યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજિન વોટ ઇટ વુડ ફીલ લાઇક ઇફ યુ એક્સપિરિયન્સ હાર્મની ઓર ટ્રેન્કલિટી ઇનસાઇડ યોર સેલ્ફ. જે શું કીધું કે યુ કેન સ્પેન્ડ એટલે કે વિતાવવું કે સમ ટાઈમ્સ ઇમેજિન કે તમારે થોડીક એવી કલ્પનામાં પણ સમય વિતાવવાનો છે કે વોટ ઇટ વુડ ફીલ લાઇક કે જે શબ્દ તમે અનુભવ પસંદ કર્યો જેમ કે હાર્મની હોય અથવા તો ટ્રેન્કેલિટી હોય એટલે કે સંવાદિતા હોય કે માનસિક શાંતિ હોય એ શબ્દ દ્વારા તમે કેવા પ્રકારની શાંતિ અનુભવો છો એને લગતા માનસિક શાંતિની કલ્પના કરી રહ્યા છો કે એનો અનુભવ છે તમારે એ પણ તમે કરી શકો છો. ઓપન યોર આઈઝ અગેન કે ફરી પાછી તમે તમારી આંખ ખોલી શકો. પહેલું શું છે કે સૌપ્રથમ તમારે હાર્મની ટ્રેન્કલિટી કે જેના દ્વારા મનને શાંતિ મળે એવો કોઈ પણ શબ્દ પસંદ કરી અને એ શબ્દ છે એને એના દ્વારા કે જોવાનું છે કે શું એનાથી આપણે ખરેખર શાંતિ અનુભવી રહ્યા છીએ એનો અનુભવ કરવાનો છે. એનો અનુભવ કેવો લાગે છે એ તમારે જોવાનું છે. હવે એના પછીનું આવ્યું શોર્ટ મેડિટેશન ટુ એટલે કે લઘુ ધ્યાન બે. તેમાં શું કીધું કે પીક મટીરિયલ સચ અ ડ્રેસ ફેબ્રિક કે હવે તમારે પીક એટલે કે લેવું એવું વસ્તુ લેવાની છે કે શું રાખવાનું વસ્તુ રાખવાની છે કે ડ્રેસ ફેબ્રિક કે પછી તે કોઈ ડ્રેસનું કાપડ હોય સ્ટોન કે પથ્થર હોય કે પીસ ઓફ વુડ ઓર એનીથિંગ એલ્સ કે પછી કોઈ લાકડાનો કટકો હોય પીસ ઓફ વુડ એટલે કે લાકડાનો કટકો હોય કે એનીથિંગ એલ્સ ધેટ અપીલ્સ ટુ યુ કે એવું કોઈ પણ વસ્તુ હોય કે જેના તરફ તમારું ધ્યાન છે એ કેન્દ્રિત થાય. એન્ડ વિથ યોર આઈઝ ક્લોઝ એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ અને પછી તમારે તમારી આંખો બંધ કરી અને એક્સપ્લોર એટલે કે સંશોધન કરવું કે આ જે મટીરિયલ છે એના વિશે એમાં જે ડિઝાઇન છે મટીરિયલમાં જે કાંઈ ડિઝાઇન આપેલી છે એની જે કાંઈ રંગરૂપ છે એને તમારે આંખો બંધ કરી અને એનું સંશોધન કરવાનું છે. સ્પેન્ડ એટલીસ્ટ ટુ મિનિટ ડુઈંગ ધીટ્સ અને આવું કરવામાં તમારે લગભગ કેટલી સમય વિતાવવાનો છે તો કે ટુ મિનિટ કે બે મિનિટ જેટલો બે મિનિટ તમારે આવું કરવાનું રહેશે. શું કરવાનું તો કે કોઈ પણ વસ્તુ કાપડ કે એનો ટુક લાકડાનો ટુકડો હોય કે પછી એને લગતી એમાં જે કાંઈ ડિઝાઇન કે હોય રંગરૂપ જે કાંઈ એની લાક્ષણિકતા હોય એને તમારે અનુભવ કરવાનો છે એમાં સંશોધન કરવાનું છે અને પછી તમારે એવું કરવા માટે કેટલો કે આવું લગભગ તમારે બે મિનિટ કરવાનું રહેશે. હવે એમાં પહેલું આવ્યું કે ગીવ યોર બ્રેન એક ઓક્સિજન હીટ કે તમારું મગજ છે એને તમારે શું આપવાનું છે તો કે ઓક્સિજન આપવાનું છે. હવે કેવી રીતે ઓક્સિજન તો કે હાફ ધ પ્રોબ્લેમ વિથ બીઈંગ સ્ટ્રેસ એન્ડ અનએબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી ઇઝ ધેટ યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ ટુ સપ્લાય યોર બ્રેન વિથ સફિશિયન્ટ ઓક્સિજન. જે શું કીધું કે હાફ પ્રોબ્લેમ વિથ ધ બીઈંગ સ્ટ્રેસ કે અડધી સમસ્યા છે એ સ્ટ્રેસના તણાવને લીધે તમારી જે છે અડધી પડતી સમસ્યા અડધો પડતો ઓક્સિજન છે એ શેમાં વપરાય જાય છે કે આવી બધી તમારી સમસ્યાઓમાં વપરાય જાય છે. એટલે શું કીધું કે અનેબલ કોન્સન્ટ્રેટ પ્રોપરલી ઇઝ ધેટ યુ ડોન્ટ બ્રીથ ડીપ અપ્લાય કે તમારે જે અનેબલ કે જે કાર્યરત નથી કાર્યરહિત છે કોન્સન્ટ્રેટ પ્રોપરલી કે તમારે એ કોઈ પણ વસ્તુ પ્રત્યે કોઈ પણ બાબત પ્રત્યે શું કરવાનું છે તો કે એકદમ એકાગ્ર રહેવાનું છે કે તમે એકાગ્રતા દાખવી નથી એને યુ ડોન્ટ બ્રીથ ડીપલી અને તમે ઊંડો શ્વાસ લીધા વિના કે યોર બ્રેઇન વિથ સફિશન્ટ ઓક્સિજન કે તમે તમારા મગજને પૂરતો ઓક્સિજન છે એ આપી શકતા નથી કે ઘણો બધો સ્ટ્રેસ તો આપણે શેના લીધે થાય છે કે આપણે જે કાંઈ કાર્ય કરીએ છીએ તણાવયુક્ત કાર્ય કરીએ છીએ એમાં આપણે ઊંડો શ્વાસ લેતા નથી અને જેના લીધે શું થાય છે કે આપણે મોટા ભાગનો અડધો ઘણો ઓક્સિજન છે એનો વ્યય કરી નાખે છે એનો બગાડ કરીએ છીએ. વેન વી ગેટ સ્ટ્રેસ કે જ્યારે આપણે સ્ટ્રેસ અનુભવીએ વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રીથ
કે ત્યારે આપણે આપણા શ્વાસને શું કરવાનું છે, આપણે પકડી રાખીએ છીએ અને ઊંડો લેતા નથી. ઓર ઓનલી બ્રીથ ઇન સેલો વે, અને આપણે ખાલી કટકે કટકે નાના નાના કટકે કે શ્વાસ છે એ લઈએ છીએ, કે આમ શ્વાસ ઊંચો લઈએ પછી પાછો શ્વાસને રોકી દઈએ એવું, એટલે કે એકદમ શ્વાસને આપણે રોકી રાખતા નથી, કે એને શું કરીએ છીએ કે કટકે કટકે શ્વાસ લઈએ છીએ. યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ, કે જેના લીધે શું થાય છે કે આપણી જે લંગ્સ છે એના જે ફેફસા છે લંગ્સ, એટલે કે આપણે જે ઉપર છલ્લો શ્વાસ લઈએ છીએ કે બ્રીથ સેલો, એટલે કે ઉપર છલ્લો જે શ્વાસ લઈએ છીએ એના લીધે આપણે ફેફસા છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. કે ઇન ઓર્ડર ટુ ડીપ ઇન ઓર્ડર ટુ ડીપ યોર બ્રીધિંગ એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે, કે આપણે ઓન ઓર્ડર એટલે કે એના ને લીધે કે તેમના લીધે શું થાય છે કે બ્રીથિંગ એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇન ટુ બ્રેન અગેન, કે જો તમે ઊંડો શ્વાસ લેશો અને એને તો શું થશે કે તમારો જે ઓક્સિજન છે એ તમને મગજ સુધી પણ પહોંચી શકશે. ડુ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ્સ, કે 2 મિનિટ સુધી તમારે નીચેની એક્સરસાઇઝ છે, કસરતો છે એ કરવાની છે, કે જેથી તમે તમારો શ્વાસ ઊંડો શ્વાસ લઈને આ નીચે જે કસરતો જણાવે એના દ્વારા તમે ઓક્સિજન કે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે એ મગજ સુધી પહોંચાડી શકો. કે રબ બોથ યોર હેન્ડ્સ, કે સૌ પ્રથમ શું કરવાનું છે કે તમારે તમારા રબ એટલે કે ઘસવું, કે બંને હાથની હથેળીઓને ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી, કે એનર્જીનું ઉત્પન્ન કરવા માટે તમારે તમારા બંને હાથની હથેળીઓ છે એને એકબીજા સાથે ઘસવાની છે. પછી કીધું કે પ્લેસ યોર પામ વન ઓન ટોપ ઓફ ધ અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ્સ, નેવલ્સ એટલે કે નાભી. કે પ્લેસ યોર પામ, કે હવે તમારી હથેળી છે એને ક્યાં રાખવાની છે, વન ઓન ધ ટોપ ઓફ ધ અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ્સ, કે તમારી નાભીની ઉપરની તરફ તમારે બંને હથેળીઓને રાખવાની છે. એન્ડ શું કીધું કે બ્રીથ કોન્શિયસલી ઇન ટુ યોર બેલી, કે હવે તમારે નાભીની ઉપર હાથ રાખી અને તમારે એકદમ કોન્શિયસલી કે જાગૃતતાપૂર્વક રીતે જાગૃતતાથી શ્વાસ છે તમારા પેટથી આમ ઊંચો લેવાનો, ખેંચવાનો છે. મેકિંગ યોર પામ રાઇઝ એવરી ઇન બ્રીથ, અને દરેક વખતે શ્વાસ લેતા લેતા તમારે તમારી હથેળીઓને શું કરવાની છે, ઊંચી કરવાની છે. ઇમેજિન બ્રીથિંગ ઓક્સિજન ઇન ટુ યોર બ્રેન, કે જેથી કરી તમારે ઓક્સિજન છે એને તમે તમારા મગજ સુધી પહોંચાડી શકો. પહેલી એક્સરસાઇઝ હતી કે મગજને પૂરતા પ્રમાણમાં તમારે શું કરવાનું છે, ઓક્સિજન આપવાનું છે. એના માટે તમારે કેવી કસરત કરવાની છે, તો કે સૌ પ્રથમ તમારે 2 હાથ ઘસી અને એ હાથને થોડીક ઘસો એટલે એના દ્વારા તમને થોડીક ઉર્જા છે એ મળશે, અને એ કસરત કરવા માટે તમારા બંને હાથને નાભીથી થોડા ઉપર રહી ઊંડો શ્વાસ લઈ અને તમારે પેટથી આમ ઊંડો શ્વાસ લઈ અને હાથને ઊંચા કરવાના છે, કે જેથી તમે ઊંડો શ્વાસ લેશો એટલે તમારા જે ઓક્સિજન છે એ તમારા બ્રેન સુધી મળી રહેશે. એના પછી નેક્સ્ટ છે કે ક્રાઉન પોલ, એટલે કે શ્વાસને ઉપરની તરફ ખેંચવું, પુલ મીન્સ ખેંચવું, એટલે કે શ્વાસને શું કીધું કે ઉપરની તરફ ખેંચવું. When we breathe, there is a microscopic movement of the cranial bones, which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. હવે શું કીધું, માઇક્રોસ્કોપિક એટલે કે અતિ સૂક્ષ્મ ફેરફારો છે. ક્રેનિયલ બોન્સ એટલે કે શું કીધું કે ક્રેનિયલ એટલે કે આપણી ખોપડી અને એના જે હાડકાઓ છે, બોન્સ મીન્સ હાડકા, કે ક્રેનિયલ બોન્સ. પછી એવું છે કે શું કીધું કે વેન બ્રીવી બ્રીથ, કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ
ત્યારે દેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન્સ, કે આપણી જે હડપચ્ચી છે, ખોપડી છે, એમાં થોડા થોડા નાના મૂવમેન્ટ છે, હલનચલન છે એ જોવા મળે છે, અતિ સૂક્ષ્મ હલનચલન છે એ જોવા મળે છે, વિચ ઇન ટર્ન અલાઉ ધ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, કે જેના લીધે શું થાય છે, સેરેબ્રોસ્પાઇનલ એટલે કે આપણું જે કરોડરજ્જુ છે એના ફ્લુઇડ એટલે કે એના સ્ત્રાવો છે, એ ઘણા સ્ત્રાવો છે એ શું થાય છે, જાગૃત થાય છે, ટુ મૂવ ફ્રીલી થ્રુ ધ સ્પાઇનલ કોલમ એન્ડ ધ સ્કલ, કે જેનાથી શું થાય છે કે ફ્રીલી થ્રુ, કે એકદમ ફ્રીલી એટલે કે એકદમ હળવાશથી, મોકળાશથી સ્પાઇનલ એટલે કે જે આપણું કરોડ છે એના કોલમ, કરોડના જે અમુક પ્રકારના હાડકાઓ છે એ ધસ, અને ખોપડીના જે હાડકાઓ છે એને અમુક પ્રકારની જે શ્વાસ આપણે લઈએ છીએ કે એમાં હલનચલન છે જોવા મળે, કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણું જે ખોપડી છે અને કરોડરજ્જુમાં જે હાડકાઓ આપેલા છે તેની અંદર કે થોડા ઘણા અતિ સૂક્ષ્મ નાના ફેરફારો છે એ થતાં મૂવમેન્ટ થતી, હલનચલન થતી આપણે જોવા મળીએ છે. વેન ટેન્સ ઓર અપસેટ, કે જ્યારે આપણે ચિંતામાં હોઈએ કે નર્વસ હોઈએ, ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, કે વધારે પડતો ઊંડો શ્વાસ લેવાનો નહીં. ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ બિકનિંગ સ્લાઇટલી સ્ટક, જેના પરિણામે શું થઈ શકે છે કે બોન ઇન ધ સ્કલ, કે ખોપડીના જે હાડકાઓ છે એ લાઇટલી સ્ટક ટુગેધર, કે એકબીજા સાથે જે ચોટી જાય છે, કે સો ધેટ, કે જેથી કરી ધ ફ્લુઇડ કે નોટ સર્ક્યુલેટ પ્રોપરલી, કે જેથી કરીને અંદરનો જે સ્ત્રાવ છે એ, કે જેના દ્વારા આપણે હડપચી અને કરોડરજ્જુના હાડકાઓ વચ્ચે મૂવમેન્ટ થતું હોય છે, એ સ્ત્રાવ છે એ શું થઈ જાય છે, તો કે યોગ્ય રીતે સર્ક્યુલેટ એટલે કે એનું હલન સર્ક્યુલેટ છે એટલે કે એનું જે પ્રવાહીનું આવવા જવાની ક્રિયા છે એ યોગ્ય રીતે થઈ શકતી નથી. ક્યારે? તો કે જ્યારે તમે ઊંડો શ્વાસ લો છો, એટલે શું થાય છે કે તમારા જે કરોડરજ્જુ છે અને તમારી ખોપડીના હાડકા છે એની વચ્ચે શું થાય છે, તો કે અમુક પ્રકારના અતિ સૂક્ષ્મ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ છે એ થતા જોવા મળે છે. જો તમે ઊંડો શ્વાસ લેશો તો એ શું થશે કે એ હાડકા સ્કલ અને તમારા કરોડના હાડકાઓ છે એ સ્લાઇટલી સ્ટક એટલે કે ચોટી જશે, અને જેના લીધે સર્ક્યુલેટ ફ્લુઇડ કે નોટ સર્ક્યુલેટ પ્રોપરલી, કે આ સ્ત્રાવ છે યોગ્ય રીતે સર્ક્યુલેશન એનું થઈ શકતું નથી. ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સ ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ઇઝ ઇન અ પોઝિટિવ વે. જો ક્રાઉન પુલ, કે આ ખોપડીનું જે ઊંડો, સોરી, કે ક્રાઉન પુલ એટલે કે ઊંડા શ્વાસની અસર શું થશે, ઇન્ફ્લુઅન્સ એટલે કે અસર, કે ફ્લો ઓફ સેરેબ્રોસ્પાઇનલ, કે કરોડરજ્જુ દ્વારા જે આ કે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ કે કરોડરજ્જુના સ્ત્રાવમાં શું જો ફ્લુઇડ છે એમ સોરી કે સ્ત્રાવ ફ્લુઇડ એટલે કે સ્ત્રાવ કે કરોડરજ્જુના સ્ત્રાવમાં શું જોવા મળે છે કે પોઝિટિવ વે, કે એક હકારાત્મક રીતે આપણે તેની અસર છે એ જોવા મળશે. ઇટ હેલ્પ કામ યોર નર્વસ સિસ્ટમ, કે જેના દ્વારા શું થશે કે તમે તમારી જે નર્વસ સિસ્ટમ છે, હતાશા છે, તણાવ છે, ચિંતા છે, એમાં તમે થોડી શાંતિ અનુભવશો. એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે અ હેડેક એટલે કે માથાનો દુખાવો, ઓ સ્ટ્રેસ સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ સ્ટોમેક એક, અને તણાવ કે જેના દ્વારા આપણે સ્ટોમેક એક એટલે કે પેટનો દુખાવો છે કે જેવા રોગ છે એ અનુભવીએ છીએ, એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી, અને એની સાથે સાથે તમે એકદમ સ્પષ્ટ રીતે વિચારવામાં પણ મદદરૂપ થઈ શકશે. જો શું થશે કે જો તમે ઊંડો શ્વાસ ક્રાઉન પુલ કે તમારો શ્વાસ ખેંચશો
तो एनी असर क्या जोवा मळशे तो के तमारा करोड़रज्जुमां एनी हकारात्मक असर छे ए जोवा मळशे श्वासने खेंचवाथी। शुं असर जोवा मळशे तो के तमारी जे नर्वस सिस्टम छे अने जे शुं कीधुं के काम एंड नर्वस सिस्टम के तमारी टेन्स तमे जे चिंता अनुभवो छो एमां शुं थशे तो के थोड़ो घणो फेरफार थशे। जेम के जेना लीधे तमारे माथानो दुखावो होय के पेटनो दुखावो होय एन ए तमारो दूर थशे अने तेनी साथे साथे तमे एकदम स्पष्ट रीते विचारी पण शकशो। बीजो शुं फायदो थशे श्वास खेंचवाथी तो के प्लेस बोथ ऑफ योर हेन्ड। हवे शुं करवानुं छे तमारे एने केवी रीते करवानुं तो के प्लेस बोथ ऑफ हेन्ड विथ योर फिंगर लाइक कॉम्ब के कॉम्स ऑन टॉप ऑफ योर हेड के हवे तमारे तमारी बन्ने हाथ ने आंगड़ाओने जाने एक शूँ कहवा फिंगर लाइक कॉम्ब। कॉम्स मीन्स दांत्य के दंत्य में जेम आपणे दाँताओ हो रीते तमारे आंगळीओने खुल्ली राखी अने पछी शूँ करवानुं छे के टॉप ऑफ योर हेड के तमारा माथानी उपर हाथ छे आवी रीते आम राखी अने मूकवाना छे। सो देट के जेथी करी અ લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેર લાઇન્સ કે તમારા જે પછી તમારે રાખી અને આંગળીઓને આપણે જે મસાજ કરીએ ને એ રીતે આમ કરવાનું રહેશે એટ ફ્રન્ટ એટ ધ ફ્રન્ટ એટલે પછી તમારે સામ સામે આંગળીઓને આવી રીતે આમ જે આ રીતે દબાવી અને પછી તમારે એક્સરસાઇઝ કરવાની કે કોમ્બની જેમ આમ આંગળીઓ ખુલ્લી રાખવાની પછી સામે આમ એક્સરસાઇઝ છે માથા ઉપર હાથ રાખી અને તમારે એક્સરસાઇઝ છે એ કરવાની છે। ફર્મલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કલ્પ અને તમારે આ આંગળીઓ છે એને સ્કલ્પ એટલે કે આપણું જે આ તાળવાનો ભાગ હોય તલકું કહીએ ને એ કે તમારે તમારી આંગળીઓ છે એને તાળવા ઉપર તાલ ઉપર રાખવાની છે એન્ડ પુલ યોર ફિંગર અવે ફ્રોમ મિડલ અને પછી તમારે આંગળીઓ છે ને આવી રીતે આમ વચ્ચેથી કે વચ્ચેથી એને શું કરવાની છે આમ ખેંચવાની છે વચ્ચે જે આવી રીતે આમ અહીંયા દબાવવાનું કે પુલ યોર ફિંગર અવે ફ્રોમ ધ મિડલ કે વચ્ચે તમારે આંગળીઓને દબાવવાની એન્ડ કમ્બાઈન્ડ આઉટવર્ડ ટુ ઈચ હેન્ડ અને એક હાથે તમારે આંગળીઓને પછી આમ કરતું શું કરવાનું છે આમ બહારની તરફ લઈવાનું છે। પહેલાં તમારે બંને હાથને તમારા માથા ઉપર આવી રીતે રાખવાના પછી એને તમારે શું કરવાનું છે કે તમારું જે સ્કલ્પ છે આ ટાલ છે અહીંયા તમારે બંને હાથને આમ વચ્ચેથી ખેંચવાના પછી ધીમે ધીમે શું કીધું કે તમારી આંગળીઓને બહારની તરફ આવી રીતે એક્સરસાઇઝ કરતાં કરતાં તમારે અહીંયા આપણા ફોરહેડ સુધી કે બહારની તરફ તમારે અહીંયા લઈ આવવાની। હવે શું કીધું કે નાવ પ્લેસ યોર હેન્ડ ઇન ધ સેમ વે કે આવી જ તમારે એક્સરસાઇઝ છે કરતી રહેવાની છે એન્ડ હાઈ અપ ઓન ધ મિડલ ઓફ ધ હેડ અને તમારા માથાના વચ્ચેના ભાગમાં જ આવી રીતે હવે તમારે કસરત છે એ વધારે કરતી રહેવાની એન્ડ રિપીટ ધ પ્રોસિજર અને આ પ્રક્રિયાને તમારે હવે શું કરતું રહેવાનું છે રિપીટ કરતું રહેવાનું છે। નાવ પ્લેસ હેન્ડ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ કે હવે તમારે તમારા હાથને ફરી પાછા આગળ ક્યાં લઈ જવાના છે કે તમારા માથાની આગળ લઈ જવાના ટુવર્ડ ધ ક્રાઉન એન્ડ રિપીટ ધ પ્રોસિજર કે જે કેવી રીતે કે શ્વાસ ખેંચતા તમારે આ તમારા હાથને જે કસરત આપણે શીખી એ કરવાની અને પછી શું કરવાનું કે આ પ્રક્રિયાને તમારે રિપીટ કરવાની છે વારંવાર કરતી રહેવાની છે। હવે શું કીધું કે મેન્ટલ ક્વિક ફિક્સીસ કે અમુક પ્રકારની જે માનસિક સ્વસ્થતાના અન્ય ઉપાયો છે એ પણ આપણને જણાવ્યા છે કે જેના દ્વારા તમે માનસિક શાંતિ છે એ અનુભવી શકો તો એવી માનસિક એક્સરસાઇઝ શું છે તો કે પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ કે ઘણીવાર તમે સ્ટ્રેસ અનુભવતા હોય તો આપણે આગળ જોયું હતું એમ કે તમારે શું કરવાનું સૌ પ્રથમ તો પુટ ઓન સમ મ્યુઝિક લાઇક કે તમને જે કાંઈ મ્યુઝિક સંગીત ગમતું હોય એ મ્યુઝિક તમારે તમારો જે રૂમ હોય એ રૂમમાં એ મ્યુઝિકને તમારે લાઉડ વોઇસ ઉપર ચાલુ કરવાનું અને તમારે એના ઉપર શું કરવાનું છે કે ડાન્સ કરવાનું કે જેથી તમે થોડી ઘણી મેન્ટલી રિલીફ છે માનસિક રાહત છે એ અનુભવી શકો।
This creativity active exercise the right side of the brain and helps rebalance your brain. કે આવી સર્જનાત્મક જે પ્રવૃત્તિઓ છે, ક્રિએટિવ એક્ટિવિટી એટલે કે સર્જનાત્મક પ્રવૃત્તિઓ છે, જેના દ્વારા શું થશે કે રાઇટ સાઇડ ઓફ બ્રેન, કે તમારા મગજના જમણા ભાગને એકદમ શાંતિ કે કસરત મળશે, કે જેના દ્વારા હેલ્પ રીબેલેન્સ યોર બ્રેન, કે તમે તમારું જે મગજ છે એમાં ફરી પાછું સંતુલન છે એ જાળવી શકો. કેવી રીતે? તો કે તમારું ગમતું મ્યુઝિક કે ને મ્યુઝિક પર ડાન્સ કરશો એટલે તમારા મગજના જમણા ભાગમાં શું થશે કે ફરી પાછું રીબેલેન્સ કે પુનઃ સંતુલન જળવાશે. પછીનું છે કે ગેટ અ ફિશ ટેન્ક. હવે તમારે શું લેવાનું છે? એક માછલી ઘર લેવાનું છે. વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લિંગ્વિડલી. લિંગ્વિડલી એટલે કે શું કીધું કે ગેટ ફિશ છે કે તમારે એક માછલીનું માછલી ઘર લેવાનું છે અને તેની અંદર તરતી માછલીઓ છે અને આસપાસ તેની આજુબાજુ તરતી કે એકદમ શું કહેવાય કે તરી રહેલી જે માછલીઓ છે એને તમારે નિહાળવાની છે. ધીસ અલાવ યોર માઇન્ડ ટુ કામ ડાઉન, કે જેનાથી તે શું થશે કે તમે તમારો મગજ છે એને શાંતિ આપી શકશો. રાઇટ ડાઉન ઓલ યોર વરીસ, કે હવે તમે જે કાંઈ ચિંતા અનુભવતા હોય એ બધી જ ચિંતાને તમારે ક્યાં શું કરવાની છે તો કે લખી કાઢવાની છે. એન્ડ પુટિંગ ધેમ ઓન પીસ ઓફ પેપર ગેટ ધેમ આઉટ ઓફ યોર હેડ. અને તમારે શું કરવાનું છે કે તમે જે કાંઈ ચિંતા અનુભવતા હોય એ બધી જ ચિંતાને તમારે એક કાગળમાં લખી પછી એ કાગળમાં લખી નાખવાની, એટલે કે એ કાગળમાં તમે તમારી જે કાંઈ ચિંતા ટેન્શન્સ છે એ લખ્યું હશે, જે કાંઈ તમારી વરીઝ છે એને લખી નાખશો એટલે શું થશે કે આઉટ ઓફ યોર હેડ, કે તમારા મગજમાંથી એ ચિંતા છે એ પણ બહાર નીકળી જશે. પછી છે કે ગેટ આઉટ ઇન ટુ નેચર એન્ડ વોક, કે તમારે કુદરતી જે સૌંદર્ય છે કે કુદરતી વાતાવરણ છે એમાં બહાર નીકળવાનું છે અને ચાલવાનું છે. કન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાવ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. હવે તમારે શેના ઉપર કન્સન્ટ્રેટ કરવાનું છે કે અત્યારે શું ચાલી રહ્યું છે તે બાબત ઉપર જ તમારે ધ્યાન દેવાનું છે, ન કે વોટ માઇટ હેપન ટુમોરો, કે ભવિષ્યમાં શું થશે અથવા તો આવતીકાલે શું થશે એના વિશે તમારે કાંઈ વિચારવાનું નથી, પરંતુ વર્તમાનની પરિસ્થિતિમાં તમે શું કાર્ય કરી રહ્યા છો એ કાર્યને અનુરૂપ જ તમારે વિચારવાનું છે, ન કે ઇન વ્યરી શું કહે કે ફ્યુચર્સ કે ભવિષ્યની જે કાંઈ બાબતો છે એના વિશે તમારે વિચારવાનું નથી. સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પૂ બોટલ એઝ અ માઇક્રોફોન, કે હવે તમારે શું કરવાનું બીજું તમારે તણાવ મુક્તિ માટે, કે સિંગ ઇન અ બાથ, કે તમારે બાથરૂમમાં સાબુ સોપ છે એટલે જે શેમ્પૂ અને શેમ્પૂની બોટલ છે એને શું માનવાનું છે કે જાણે કે તમારો એક માઇક્રોફોન હોય એવું સમજી અને તમારે બાથરૂમની અંદર ગાવાનું છે કે જેથી તમારો તણાવ છે એ થોડોક મુક્ત થઈ શકે. નબડી ઇઝ પરફેક્ટ એન્ડ હું વોન્ટ ટુ બી નબડી, મિસ્ટેક આર ઓકે. જો શું કીધું કે નબડી ઇઝ પરફેક્ટ, કે આ વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ છે એ પૂર્ણ નથી, કે દરેકની અંદર કોઈને કોઈ સમસ્યા હોય કે દરેક કોઈને કોઈ બાબતથી તણાવ અનુભવતા હોય, કોઈને કોઈ બાબતથી ચિંતિત હોય, કે દરેક વ્યક્તિ છે એ પૂર્ણ હોતી નથી, કોઈને કોઈ પ્રોબ્લેમ છે તો હોય જ. હું વોન્ટ ટુ બી નોબડી, અને કોણ એવું નથી ઈચ્છતું કે કોઈ છે એ પૂર્ણ ન હોઈ શકે. મિસ્ટેક આર ઓકે, કે ભૂલ છે એ તો બધાથી થતી જ હોય છે અને એ બરાબર છે. ઓકે ઓકેનું ફૂલ ફોર્મ થાય કે ઓલ કરેક્ટ. ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ, હવે તમારે તમારા મગજમાંથી કયો શબ્દ કાઢી નાખવાનો છે કે આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી, કે તમારું જે વોકેબ્યુલરી છે શબ્દ ભંડોળ છે એટલે કે તમારા મગજની અંદર જે કાંઈ બાબતો છે કે મગજની જે કાંઈ શબ્દ ભંડોળ છે એમાંથી તમારે કયો શબ્દ કાઢી નાખવાનો છે કે આઈ કાન્ટ, કે હું આ નહીં કરી શકું, એ શબ્દને તમારે તમારા બ્રેઇનમાંથી રિમૂવ કરી નાખવાનો. કે હંમેશા આપણે કોઈ પણ કાર્ય કરીએ તો પહેલાં તો એને આપણે નેગેટિવ જ વિચારી લઈએ કે આઈ કાન્ટ
डू धीस के हूँ आ नहीं करी शकूँ। એટલે શું કહે છે કે એ શબ્દને તમારે તમારા મગજમાંથી કાઢી નાખવાનો, એન્ડ ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક યોર વ્યૂ ઓફ અ પોસિબલ સિચ્યુએશન। અને ખરેખર જેનાથી શું થશે કે કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક યોર વ્યૂ, કે તમારો જે કાંઈ વ્યૂ હશે, તમારે કોઈ પણ સોલ્યુશન તરફ લઈ આવવા માટેનો જે દ્રષ્ટિકોણ છે એમાં શું થશે તો કે કન્સ્ટ્રક્ટિવ કે રચનાત્મક જે ફેરફારો છે એ જોવા મળશે। ખરેખર શું કીધું કે જો તમે તમારી વોકેબ્યુલરીમાંથી આઈ કાન્ટ કે હું આ નહીં કરી શકું એ, એટલે ટૂંકમાં શું કીધું કે નેગેટિવિટી છે, નેગેટિવ થિંકિંગ છે એ તમારે દૂર કરી નાખવાનું, ને હંમેશા તમારે પોઝિટિવિટી છે કે જે કીધું પોઝિટિવ થિંકિંગ છે એ તમારે લઈ આવવાની છે, કે જેના લીધે તમે તમારે જીવનમાં જે કાંઈ દ્રષ્ટિકોણ હશે, જે કાંઈ કાર્ય કરવા માટેની તમારી લાગણી ઉત્સુકતા હશે એ કાર્યને તમે કરી શકશો, એટલે કે પોસિબલ સોલ્યુશન છે તેનું શક્ય સમાધાન છે એ તમને મળી શકશે। રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ, કે હવે તમારે તમારા બીજા હાથમાં થોડીક વાક્ય થોડાક વાક્યો છે એ લખવાના, કે ધીસ રીબેલેન્સ ધ ટુ હેમિસ્ફિયર ઓફ ધ બ્રેન, કે જેના દ્વારા કે તમારા જે આ બે અડધા ભાગ છે શેના, તો કે મગજના બે અડધા અડધા હેમિસ્ફાયર એટલે કે અડધો ભાગ, કે બે અડધા અડધા ભાગ છે એમાં શું થશે તો કે રીબેલેન્સ થશે, તો કે પુનઃ સંતુલન છે એ જળવાશે। એક્સપેક્ટ ટુ બી લકી, અને તમારે તમારી જાતને કેવી અપેક્ષા રાખવાની છે કે હું લકી ભાગ્યશાળી છું કે હું આ બધું કાર્ય કરી શકું છું। પહેલી સમજ કે અલગ અલગ પ્રકારની કસરત છે જે અમને આપેલી છે, જેમ કે તમારે શું કીધું કે મેન્ટલ ક્વિક કે ઊંડો શ્વાસ ખેંચવાનો છે, પછી શ્વાસ તમારે મગજને પૂરતો ઓક્સિજન મેળવવાનો એ આપણે જાણ્યું કે કેવી રીતે ઓક્સિજન મેળવ્યોનું, પછી તમારે શ્વાસ ક્રોન પુલ એટલે કે શ્વાસને ખેંચવાનો છે એના દ્વારા શું તમને લાભ થાય એ આપણે જાણ્યું, અને બીજી અમુક પ્રકારની જે ઉપાયો છે જે આપણે જાણ્યા કે જેના દ્વારા આપણને માનસિક શાંતિ છે એ અનુભવી, કે જો તમે આવી એક્સરસાઇઝ ભલે રોજ જાજી બધી ન કરો પણ એકાદ બે તમે કરતા રહો, અને ખાસ સવારમાં તમે ઉઠી અને વહેલા જે તમે થોડી વાર મેડિટેશન કરો, તો મેડિટેશન કરવાથી પણ તમે માનસિક શાંતિ છે એ અનુભવી શકો। એટલે કે તમે અત્યારે આપણે શું કે 12th કે 10th કે એમાં હોય તો પણ ઘણીવાર આપણે વાંચતા હોય તો એકદમ સ્ટ્રેસ અનુભવતા હોય છે કે અને ગભરાઈ જતા હોય છે, જેના લીધે શું છે ગભરાઈ જાય એટલે વધારે સ્ટ્રેસ અનુભવીએ, એટલે કે આવી સ્ટ્રેસને દૂર કરવા માટે તમારે સવારમાં ઉઠી અને થોડીક વાર મેડિટેશન કરવું જોઈએ, યોગ કરવું જોઈએ, મોર્નિંગ વોક કરવું જોઈએ। જો તમે આવું થોડું થોડું કરતા રહેશો તો જીવનમાં ક્યારેક તમે સ્ટ્રેસ છે અનુભવશો ખરા, અનુભવ કદાચ અનુભવે તો પણ તમે તમારો સ્ટ્રેસ છે એને દૂર કરી શકશો। અહીં તમારું આ રીડ ટુ છે એ પણ પૂરું થાય છે, એટલે કે યુનિટ બીજો છે એ પૂરો થાય છે। એની ગ્રોસરી જોઈએ આપણે તો કે ટ્રેન્ક્યુલિટી એટલે કે કામનેસ શાંતિ, સેરેનિટી એટલે કે પીસફુલનેસ જે એકદમ શાંતિ ગંભીરતા કે પીસફુલનેસ કે આપણે જે પૂર્ણ શાંતિ અનુભવતા હોઈએ તે ગંભીરતા, ક્રેનિયલ બોન્સ એટલે કે સ્કલ બોન્સ કે જે આપણે ખોપડીના જે હાડકાં કહીએ તે, સેરેબો સ્પાઇનલ ફ્લુઇડ એટલે કે ફ્લુઇડ ઓફ બ્રેન કે મગજને જે અમુક પ્રકારનો જે સ્ત્રાવ હોય કે જેના દ્વારા કરોડરજ્જુ અને મગજને કસરત મળતી હોય એવો સ્ત્રાવ, પછી સ્પાઇનલ કોલમ એટલે સોરી કે સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ એટલે કે મગજને મળતો સ્ત્રાવ, અને સ્પાઇનલ કોલમ એટલે કે સ્પાઇન બેકબોન કે જે કરોડરજ્જુ કહીએ તે, સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ એટલે કે તમારે જેના લીધે સ્ટ્રેસ કે તણાવ છે આપણે અનુભવતા હોઈએ તે એને શું કહેવાય સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ, અને સ્કલ્પ એટલે કે સ્કિન ઓન ધ ટોપ ઓફ ધ હેડ કે માથાનો ઉપરની ચામડી કે જે આપણે તાલ કહીએ છીએ તે। અહીં આ તમારું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે, અને અને આને લગતા ક્વેશ્ચન્સ અને શોર્ટ નોટ છે એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં આપી દઈશ કે જે તમારે ફેરબુકમાં લખવાનું